માનીય અધ્યક્ષ મહોદય, મને વર્ષ 2024-25 કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ હેઠળ માગણીઓમાં ચર્ચા લેવા માટેનો મોકો આપ્યો એ બદલ અમારા નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિભાગમાં 7,137.68 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે, તેને વધારવામાં આવે. માનીય અધ્યક્ષશ્રી, ગૃહના મોટા ભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી, હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે. માનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું. માનીય અધ્યક્ષશ્રી, ગાયોને નિભાવણી માટે પશુદીઠ તમામ ગૌશાળાઓને 100 રૂપિયા પ્રતિદીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું. માનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે. માનીય અધ્યક્ષશ્રી, પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર 18% GST લગાડવામાં આવે છે, તો એ GST હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું. માનીય અધ્યક્ષશ્રી, ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું. માનીય અધ્યક્ષશ્રી, પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે. ત્યારે માનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું. માનીય અધ્યક્ષશ્રી, મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે. આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે ઉદ્યોગો મીઠાના ઉદ્યોગો આવેલા છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. માનીય અધ્યક્ષશ્રી, મારો જિલ્લો એ પશુપાલન સાથે સંકળાયેલો છે અને પશુપાલન સાથે સંકળાયેલો છે ત્યારે મારા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાના તાનેરા, દાંતીવાડા, પાલનપુર આ તાલુકાઓમાં સિંચાઈની વ્યવસ્થા નથી, એના ઉપર સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ હું આપની પાસે વિનંતી કરું છું. માનીય અધ્યક્ષશ્રી, જે ડેરીઓની ચૂંટણી અને તમામ સહકારી ચૂંટણીઓ એ એક મંત્રી એક મંડળીનો ઠરાવ કરવામાં આવે છે એને બદલે તમામ દૂધના કસ્ટમરો હોય એ ડેરી નિયામકના તમામ પ્રતિનિધિઓને ચૂંટે એવી પણ હું માગણી કરું છું. માનીય અધ્યક્ષશ્રી, ડેરી માનીય મહોદય, મેં